હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે સામાયિક શ્રેણીનું મહત્વ શું છે અને એની ઉપયોગિતા શું છે, કે કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે સામાયિક શ્રેણી, બરાબર છે, એના ઉપરથી જેનું મહત્વ છે, બરાબર છે. સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે, એટલે કે પૃથ્થકરણ એટલે કે એનું એનાલિસિસ આપણે કઈ રીતે કરવાનું છે, તો કે સામાયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા, એટલે કે સામાયિક શ્રેણી ઉપર જે કંઈ પરિબળો જે અસર કરે છે એને આપણે સૌથી પહેલાં ઓળખવાના, ત્યારબાદ આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાંથી આપેલા ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે, એટલે આપણે જે કંઈ પરિબળો તારવ્યા છે એના ઉપર એની કેટલી અસર છે એ આપણે જોવાનું છે. આ પ્રકારે કરવામાં આવતા સમીક્ષાનું પૃથ્થકરણ વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે નીચે પ્રમાણે ઉપયોગી બને છે. હવે આ એનાલિસિસ કર્યા પછી એનો ઉપયોગ ક્યાં આવે છે? સમય અનુસાર માહિતી એકત્રિત કરી પછી એને ક્રમબદ્ધ રીતે ગોઠવી, હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ભૂતકાળની પરિસ્થિતિ જાણીને તેના ઉપરથી ચલણનો પ્રકાર અને માપ મેળવી શકાય છે. એટલે ભૂતકાળમાં આપણે જે કાંઈ ચેન્જીસ આવ્યા હોય, ભૂતકાળની અંદર આપણે જે કાંઈ પરિસ્થિતિમાં જે કાંઈ ફેરફાર હતા, ભૂતકાળની પરિસ્થિતિ શું હતી એને જોઈ અને અત્યારે આપણે શું પ્રકારે ચેન્જીસ કરવાના છે તો ભવિષ્યમાં શું ચેન્જીસ કરવાના છે એનો આપણને ખ્યાલ આવે છે. બીજું છે, જળની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રની મદદથી અનુમાન મેળવી શકાય છે. ભવિષ્યમાં આપણે આંકડાકીય, અત્યારે આપણે આંકડાકીય માહિતી ભેગી કરીએ છીએ અને ભવિષ્યમાં આપણે શું પરિવર્તન લાવવાના છે એનો ખ્યાલ આવે છે. મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય છે. અત્યારે આપણે અનુમાનિત કિંમત ગોતી છીએ ભવિષ્ય માટેની અને એના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે ભવિષ્યમાં આપણે કેટલા પ્રકારના ચેન્જીસ કરવાના છે, તેમજ કાર્યનું આયોજન કરી અને આયોજન કરી શકાય છે કયા પ્રકારે આપણે કામ કરવા માટે આગળ વધવાનું છે એનો આપણને ખ્યાલ આવે છે. જુદા જુદા સ્થળે અથવા સમય, સ્થળ અને સમયે આપેલા ચલમાં થતા ફેરફારોની તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. તુલનાત્મક અભ્યાસ, બે માહિતી હોય એનો આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ, સમય આધારિત અને સ્થળ આધારિત. ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતો અને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકાય છે. ભૂતકાળમાં જે કાંઈ પરિસ્થિતિ હતી એમાં શું પરિણામ આવ્યા હતા અને ભવિષ્યમાં શું પરિણામ આવશે, અથવા તો અત્યારે વર્તમાનમાં આપણે શું ચેન્જીસ આવ્યા છે એની કમ્પેરિઝન કરીને જો કાંઈ ડિફરન્સ હશે તો એ આપણને જાણી શકાય છે. થેન્ક યુ. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.